गुड मॉर्निंग मित्रों, एस वाई बीकॉम बीकॉम सेम थ्री अर्थशास्त्र जेने आपणे समग्र लक्षी अर्थशास्त्र तरीके ओळखीए छीए। हवे आगळ आपणे नाना कार्यो वगैरह चर्चा की। आज एक नवो टॉपिक भारत में बैंकिंग माळखुं, भारत में बैंकिंग माळखुं। हवे दुनियाना विकसित देशों की सरखामणी है अपना देश की जो बात करिए तो एक बार मैं तुमने कीधु तू फरी कहू छू कि अमेरिका आजाद थो एना 400 वर्ष थया, पण आपणे आजाद थया तो के 75 आजूबाजू वर्ष थया, छता पण बैंकिंग क्षेत्र आपणे अमेरिका नी साथे चालीए छे। तो एनो मतलब एवो छे कि बैंकिंग क्षेत्र आपणे खूब ज सारो एवो विकास कर्यो छे, आपणे हरणफाळ भरी छे एवुं कही शकाय। तो आप सीधा बात करिए भारत में बैंकिंग माळखुं। हवे चार प्रकार की मुख्य बैंको छे। एक व्यापारी जेनुं नाम छे व्यापार करवा आवी होय एवी व्यापारी, पछी विशिष्ट बैंको, सहकारी बैंको अने विकास बैंको। आ चार मुख्य छे, पांच छे पण एकनी गणतरी हमणा पहले चर्चा करी। व्यापारी बैंको व्यापार करवा माटे आवी होय ए सामान्य रीते आनो अर्थ शुं थाय छे, व्यापार करवा माटे आवी होय ए। व्यापारी बैंको बे प्रकारनी छे, एक राष्ट्रीयकृत अने एक खानगी। राष्ट्रीयकृत जेने आपणे सरकारी बैंक तरीके ओळखीए छे ए, अने बीजो प्रकार छे खानगी बैंको। व्यापारी बैंको एमां राष्ट्रीयकृत, एनी अंदर राष्ट्रीयकृत बैंको, खानगी बैंको। खानगी प्रकारनी बैंको छे एना बे प्रकार छे, एक देशनी अने देशनी अने बीजी छे विदेशी। शोर्टमां आपणे कहीए छे व्यापारी, राष्ट्रीयकृत, खानगी, देशनी अने विदेशी। तो आ व्यापारी बैंको नुं माळखुं થયું। હવે વિશિષ્ટ બેંકો, જો તેનું નામ છે વિશિષ્ટ બેંકો, તો વિશિષ્ટ બેંકો બે પ્રકારની છે। એકનું નામ છે પ્રાદેશિક ગ્રામીણ બેંક, પ્રાદેશિક ગ્રામીણ બેંક, જે પ્રદેશમાં જાય એ પ્રદેશનું નામ લઈ લે। સૌરાષ્ટ્રમાં આવી તો કે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, કચ્છમાં જાય તો કે કચ્છ ગ્રામીણ બેંક, મહારાષ્ટ્રમાં જાય તો કે મહારાષ્ટ્ર ગ્રામીણ બેંક, આમ પ્રાદેશિક ગ્રામીણ બેંક। બીજી ઓક્ટોબર 1975 ના રોજ, હવે બીજી ઓક્ટોબર એટલે આપણે જાણીએ છીએ ગાંધી જયંતિ, તો ઇન્દિરાબેન ગાંધીએ દેશવાસીઓ માટે, ખેડૂતો અને ખેતી ક્ષેત્ર માટે આ બેંકની જાહેરાત કરી, એટલે એને વિશિષ્ટ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી છે નાબાર્ડ, નાબાર્ડ આનું આખું નામ છે NABARD, વાંચવાનું આમી નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એટલે કે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક। 12 જુલાઈ 1982 ના રોજ ખેડૂતો ખેતી ક્ષેત્ર માટે, દેશના ખેડૂતોને વિશિષ્ટ લાભ અપાવવા માટે આ બેંકની રાતોરાત છે એ રચના કરવામાં આવી, જેને ટૂંકમાં નાબાર્ડ તરીકે ઓળખવામાં આવે છે। તો બે વિશિષ્ટ બેંકો છે, પ્રાદેશિક ગ્રામીણ બેંક અને નાબાર્ડ।
ત્રીજી બેંક છે એ છે સહકારી. હવે સહકારી બેંકો છે એ પછી બે પ્રકારની છે, એક ગ્રામીણ અને બીજી શહેરી. ગ્રામીણ અને શહેરી આ ગ્રામીણ બેંકો છે એમાં જિલ્લા સહકારી બેંકો, રાજ્ય સહકારી બેંકો અને જમીન વિકાસ બેંકોનો સમાવેશ થાય છે, ખાસ કરીને મંડળીઓનો પણ સમાવેશ થાય. જિલ્લા સહકારી બેંકો, રાજ્ય સહકારી બેંકો અને જમીન વિકાસ બેંક. શહેરી બેંકો છે એ બે પ્રકારની છે, એક નાગરિક સહકારી બેંકો અને એક વ્યાપારિક સહકારી બેંકો. આપણે જંગલમાં છે ગોંડલ નાગરિક સહકારી બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક અને એના પછી વ્યાપારી સહકારી બેંકો. તો સહકારી બેંકોમાં ગ્રામીણ અને શહેરી, ગ્રામીણમાં ત્રણ, જિલ્લા સહકારી બેંકો, રાજ્ય સહકારી બેંકો અને જમીન વિકાસ બેંક, શહેરીમાં ગ્રામીણ અને વ્યાપારી. એના પછી છે વિકાસ બેંકો, તેને ડેવલપમેન્ટ બેંકો તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ICICI, HDFC, એક્સિસ બેંક, IDBI, SIDBI, એક્ઝિમ વગેરે બેંકો છે એ વિકાસ બેંકો. કોઈ પણ દેશનું વિકાસ બેંકો છે એ હાલ છે. વિકાસ બેંકની સૌ પ્રથમ શરૂઆત છે એ જાપાનમાં થઈ હતી. આપણે 1964ની આજુબાજુમાં વિકાસ બેંકનો છે એ જન્મ થયો. ICICI, ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન બેંક ઓફ ઇન્ડિયા, HDFC, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન, એક્સિસ બેંક, IDBI, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક અને આ સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે નાના ઉદ્યોગોના ભારતીય વિકાસ બેંક, એક્ઝિમ અને આવી રીતે વચાય એક્સપોર્ટ ઇમ્પોર્ટ એટલે કે આયાત અને નિકાસ એનું ટૂંકું કહ્યું એક્ઝિમ બેંક. આમ પાંચમો ચોથો પ્રકાર એ છે. પાંચમો પ્રકાર હોવા ન હોવા બરોબર છે શા માટે, તો કે પાંચમાની વાત કરીએ આપણે તો NBFC, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. નોન બેન્કિંગ આ ચાર છે, એનો રજિસ્ટ્રેશન ક્યાં થાય છે? આ તમામ બેંકોનો બોસ કોણ? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એ સમગ્ર ભારતીય અર્થતંત્રમાં બેન્કિંગ ક્ષેત્રનો બોસ, આ તમામની લગામ છે એ RBIના હાથમાં હોય છે. RBI કે એ પ્રમાણે આ બેંકોએ કરવું પડતું હોય. આપણે પાંચમા પ્રકારની વાત કરીએ NBFC, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. નોન બેંકો નથી છતાંય બેંકનું કામ કરે છે એને NBFC કહેવાય. બેંક નથી છતાંય બેંકનું કામ કરે છે. દાખલા તરીકે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, બેંક નથી છતાંય બેંકનું કામ, જમા લે છે, ઉધાર કરે છે, લોન આપે છે. પછી મુથુટ ફાઇનાન્સ, મણપ્પુરમ ગોલ્ડ, મુથુટ ફિનકોર્પ, આ બધી છે એ NBFC છે, જે બેંકો નથી છતાંય બેંકનું કામ કરે છે. આવી રીતે ભારતમાં બેન્કિંગ માળખું તો ચાર કે પાંચ પ્રકારની બેંકો છે. એમાં વ્યાપારી, એમાં બે રાષ્ટ્રીયકૃત અને ખાનગી, ખાનગીની બે, દેશની અને વિદેશી. વિશિષ્ટ બેંકો બે છે, પ્રાદેશિક ગ્રામીણ બેંક અને નાબાર્ડ. સહકારી બેંકો છે તે બે પ્રકારની છે, ગ્રામીણ અને શહેરી. ગ્રામીણ છે એમાં ત્રણ, જિલ્લા સહકારી બેંક, રાજ્ય સહકારી બેંક અને જમીન વિકાસ બેંક. શહેરી બેંકો છે એમાં બે પ્રકાર છે, નાગરિક સહકારી બેંક અને વ્યાપારિક સહકારી બેંક. પછી વિકાસ બેંક, એમાં ICICI, HDFC, એક્સિસ, IDBI આના સિવાયની પણ છે, આપણે માત્ર એટલી લખી છે. અને પાંચમો પ્રકાર છે NBFC, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, જે બેંકો નથી છતાંય બેંકનું કામ કરે છે. આમ ભારતનું
બેન્કિંગ માળખું એ આપણે દર્શાવવું પડે. બાકીનું આવતા લેક્ચરમાં કરી દઈએ. થેન્ક યુ.